નમસ્કાર મિત્રો, રામાણીસ કન્સેપ્ટ ટોકમાં આપનું સ્વાગત છે અને હું છું વિવેક. ફરી એક વખત જે નવી સિરીઝ આપણે શરૂ કરી હતી કે આખરે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓમાં તે સાહિત્યમાં કયા કયા પ્રકારની કૃતિઓ આવે છે તેના પર, તો રાસ, ગરબા, પદ, ભવાઈ, છપ્પા, ચાપખા, ગરબી, ફાગુ, બારમાસી, પદ્યવાર્તા, આખ્યાન, પ્રભાત્યા, રાસ, કાફી, લોકવાર્તા, ભજન અને પ્રબંધ, આ તમામ એ ગુજરાતી સાહિત્યમાં મળી આવતી કૃતિઓના પ્રકાર છે કે જે સમયે સમયે અલગ અલગ સર્જકો દ્વારા આપણી સમક્ષ મૂકવામાં આવ્યા અને ખાસ કરીને નરસિંહ યુગમાં જે સામે આવ્યા, ત્યારબાદ પ્રેમાનંદ યુગમાં પણ આ તમામ કૃતિઓ જે ગુજરાતી સાહિત્યને વધુ વૈભવી બનાવે છે, ગુજરાતી ભાષાને વધુ અલંકૃત બનાવે છે એ આ તમામ કૃતિઓ છે. તો જે રીતે મેં વાત કરી કે મધ્યકાલીન યુગ અને તેમાં પણ સૌથી પહેલાં નરસિંહ યુગ, નરસિંહ યુગના એ જાણીતા સર્જકોનો આપણે પરિચય મેળવીએ અને સૌથી પહેલાં વાત કરીએ નરસિંહ મહેતાની. તો નરસિંહ મહેતા આમ તો આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળ્યાને હાથ રે શામળા ગીરધારી, આવા અનેક પદો નરસિંહ મહેતાના નામે લખાઈ ગયા છે અને તેમણે જે સમાજમાં એક આહલેક જગાવી હતી ભક્તિ પદો રચીને, જે એક આખો જુવાળ ઊભો કર્યો હતો. તો નરસિંહ મહેતા વિશે પરિચય મેળવીએ. તેઓ અંદાજિત 1440 થી 1480 એ તેમના જીવનના વર્ષો ગણાય છે, જોકે ચોક્કસ માહિતી તેમના જન્મ સમય, જન્મ તારીખ અંગે નથી મળી રહી. જન્મસ્થળની વાત કરીએ તો તેમનું જન્મસ્થળ ભાવનગરનું તળાજા જે છે તે નોંધાયેલું છે અને કર્મભૂમિ, 3 વર્ષની ઉંમરે પિતાનું દેહાવસાન થઈ જતાં તેઓ જૂનાગઢ પોતે ગયા હતા અને ત્યાં જ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી. તેઓ વડનગરા બ્રાહ્મણ હતા જ્ઞાતિએ. સાથે જ ઉપનામની જો વાત કરીએ તો આપણે નરસૈયો, ભક્તહરિનો, આદિકવિ આવા અનેક નામથી નરસિંહ મહેતાને ઓળખીએ છીએ. નરસિંહ મહેતાના પિતાનું નામ હતું કૃષ્ણદાસ મહેતા અને તેમના માતાનું નામ હતું દયાકુંવરબા મહેતા. તેમના લગ્ન 16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને તેમના પત્નીનું નામ હતું માણેકબાઈ. સંતાનમાં તેમને 2 સંતાનો હતા, પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ. આ બંને સંતાનો હતા. કૃષ્ણલીલા દર્શન તેમને થયા, ક્યાં થયા તેની પણ વાત કરીએ તો ગોપનાથ મહાદેવના મંદિરમાં તેમને કૃષ્ણલીલાના દર્શન થયા હતા. નરસિંહ મહેતાના આમ તો અનેક સાહિત્ય, તેમની અનેક કૃતિઓ પ્રચલિત છે, પરંતુ સૌથી વખણાતા સાહિત્યની વાત કરીએ તો પ્રભાત્યા છે, ઝૂલણા છંદ છે, વૈષ્ણવ જનપદ છે. આ તમામ જે પદો છે, તેમની જે કૃતિઓ છે તે ખૂબ જ પ્રચલિત થઈ છે. તેમનો જો રાગ ની વાત કરીએ તો ભક્તિ ગીતમાં ગવાતો કેદારો રાગ તેમનો જાણીતો રાગ છે, કે આજની ઘડી રે રણિયામણી, આજની ઘડી રણિયામણી. ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે સંબોધ્યા હતા. તો તેઓને મધ્યકાલીન સાહિત્યના શ્રેષ્ઠ આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષામાં પ્રથમ સાહિત્ય યોગદાન આપેલું હોવાથી સાહિત્યની દ્રષ્ટિએ તેમને ગુજરાતી ભાષાના, ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ સર્જક તરીકે આપણે ઓળખીએ છીએ, સૌ પ્રથમ સાહિત્યકાર તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. તેમનું સમગ્ર સાહિત્ય કૃષ્ણ અને તેમના પર થયેલી કૃપા પ્રસંગોને ધ્યાનમાં રાખીને જ સર્જાયેલું હતું અને તમે આ કૃતિ જો નિહાળો, કૃતિ જો વાંચો, કૃતિને સમજો તો તેમનો આ જે ભાવાર્થ છે તે તમને સ્પષ્ટ દેખાય કે કૃષ્ણલીલા, કૃષ્ણ પ્રસંગો એનું સીધું જ વર્ણન તમને તેમની કૃતિઓમાં દેખાય. નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડ પર સ્નાન કરવા જતા ત્યારે રામગ્રી રાગ ગાતા અને જ્યારે પાછા ફરે ત્યારે પ્રભાત્યા ગાતા, અને આ પ્રભાત્યા આજે પણ એટલા જ લોકમુખે છે, આજે પણ એટલા જ ગવાય છે. નરસિંહ મહેતાની જૂનાગઢના રાજા રામ માંડલિકે પરીક્ષા જે લીધી હતી તે ખૂબ જ જાણીતી છે. ગુજરાતી સાહિત્યમાં તેઓ જ્ઞાનમાર્ગી કવિ, પદના સર્જક, પ્રભાત્યાના સર્જક, ભજનના સર્જક તરીકે જાણીતા છે. એટલે કે નરસિંહ મહેતાએ જે સર્જન કર્યું તેમાં પદ, પ્રભાત્યા, ભજન, આખ્યાન, બીજ તે પણ તેમના સાહિત્યમાંથી આપણને મળી આવે છે. વારંવાર ભાભીના મહેણા સાંભળીને ગોપનાથ મહાદેવના મંદિરમાં તપ કરવાથી મહાદેવ પણ પ્રસન્ન થયા અને સાથે નરસિંહ મહેતા ભગવાન શંકર સાથે વૃંદાવનમાં કૃષ્ણ અને ગોપીનો રાસ નિહાળે છે. તે એક કથા પણ ખૂબ જ લોકપ્રિય છે અને સાથે જ એ માન્યતા પણ છે
કે તેમણે કૃષ્ણની અને સાથે ગોપીઓની જે રાસલીલા છે તે મહાદેવ સાથે નિહાળી હતી. તેમની કૃતિ સુદામા ચરિત્રમાં જે આખ્યાનના બીજ છે તે પણ જોવા મળે છે અને ખૂબ પ્રચલિત છે. નરસિંહ મહેતા પર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદનો પણ વિશેષ પ્રભાવ રહ્યો છે. નરસિંહ મહેતાના પુત્ર શામળ શાહની પત્ની રતનબાઈ તથા રતનબાઈના પિતા મદન મહેતા મૂળ વડનગરના છે, જ્યાં આજે શામળ શાહની ચોરી આવેલી છે. નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈ, તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાનારીરી, કે જે ગુજરાતની સંગીત બેલડી તરીકે જાણીતી છે, જેઓ મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા, અને આ બંને સંગીત બેલડીએ અકબરના દરબારમાં સંગીત રત્ન તાનસેનનો અગ્નિદાહ શમાવેલો હતો. એટલે કે તાનારીરી જે વડનગરનો પ્રસંગ છે તે પણ નરસિંહ મહેતાના જે જીવન સાથે જોડાયેલો છે, અને નરસિંહ મહેતાની પુત્રીના વરસદાર તરીકે તાનારીરીને આપણે ઓળખીએ છીએ. તો ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈની યાદમાં લગ્ન સમયે કન્યાને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000ની સહાય આપવામાં આવે છે, અને આ યોજના પણ આપણે ઘણી વખત જોઈ સાંભળી જાહેરાતોમાં તેનો ઉલ્લેખ પણ થતો આવ્યો છે. આ સહાય એક પરિવારની બે દીકરીને મળવાપાત્ર છે. એટલે કે જે નરસિંહ મહેતાના પુત્રી છે તેમના નામથી જ ગુજરાત સરકારે જે યોજના શરૂ કરી છે તે પણ એક નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈને અમર કરી દેનારી યોજના છે, અને પરીક્ષાના હેતુથી પણ આપણા માટે આ એક કુંવરબાઈના નામની સાથે યોજનાને જોડીને પણ આપણે યાદ રાખી શકીએ છીએ. નરસિંહ મહેતા ઝૂલણા છંદ અને મલ્હાર રાગ ગાવા માટે પણ જાણીતા હતા, જેના પ્રભાવને લીધે ભારતમાં 14 અને 15મી સદીમાં જે ભક્તિ માર્ગનું મોજું ફરી વળ્યું તે મોજાની શરૂઆત અથવા તો તેની જે એક જુવાળ ઊભો થયો તેની પાછળ પણ નરસિંહ મહેતાના પદોને જ આપણે જવાબદાર માનીએ છીએ. દક્ષિણ ભારતમાં મરાઠી સંત નામદેવે જેવું કાર્ય કર્યું તેવું જ ભક્તિ માર્ગીય કવિતાનું કાર્ય નરસિંહ મહેતાએ પણ કર્યું હતું. નરસિંહ મહેતા ગુજરાતના સૌથી લોકપ્રિય કવિ તરીકે આપણા સૌમાં જાણીતા છે. નરસિંહ મહેતાના જન્મને 600 વર્ષ પૂર્ણ થઈ ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેના પ્રથમ કુલપતિ તરીકે જેપી મૈયાણીની નિમણૂક થઈ હતી. તો ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ફિલ્મ 1932માં નરસિંહ મહેતાના નામે જ બની, એટલે કે ગુજરાતી ભાષાની જે 1932માં સૌથી પહેલી ફિલ્મ બની તે પણ નરસિંહ યુગના જે સ્થાપક છે, જે નરસિંહ યુગ જેમના નામથી ઓળખાય છે, તે નરસિંહ મહેતાના નામ પર જ 1932માં પ્રથમ ગુજરાતી ફિલ્મ બની. 1999થી ગુજરાત સરકાર દ્વારા આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડ મોરારીબાપુ દ્વારા સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે, અને પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને મળ્યો હતો. નરસિંહ મહેતાના જાણીતા કાવ્યોની વાત કરીએ તો તેમનું જે હળવે હળવે હરજી મારે પંદિરે પધાર્યા તે પદ પણ ખૂબ જ પ્રચલિત છે. સંતો અમેરે વહેવાર્યા, સાંજ સમય શ્યામળ્યો, આ ગીત કાવ્ય છે. સાથે જ ભક્તિ પદાર્થ, વૈષ્ણવ જંતો તેને રે કહીએ, કેમ પૂજા કરું જાગરે જાદવા, વૈષ્ણવજન મેહુલ્યો ગાજે અને માધવ નાચે અખિલ બ્રહ્માંડમાં, આ તમામ એમના એ પદો છે કે જે આજે પણ વિદ્યાર્થીને અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે, અને સાથે જ પરીક્ષાના પર્પઝથી પણ આપણા માટે ખૂબ અગત્યના છે. નરસિંહ મહેતાની જે કૃતિઓ છે તેની જાણીતી પંક્તિઓ પર પણ એક નજર કરીએ તો જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હોય તેને તે જ પહોંચે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાય જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, હળવે હળવે હરજી મારે મંદિરે આવ્યા રે. પછી જે કૃતિ જે સૌથી વિદ્યાર્થીઓની પ્રિય બની છે, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે તો બાળ હત્યા લાગશે, જળ કમળ છાંડી જાને બાળા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે, તેજ હું શબ્દ બોલે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, આજની ઘડી રે રળિયામણી, ધન્ય આજની ઘડી રે રળિયામણી, ભોળી ભરવારણ હરિને વહેંચવા ચાલી, ત્યારબાદ ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ જ હોય. આવી અનેક જે કૃતિઓ છે, જે પંક્તિઓ છે, આજે પણ ગુજરાતી સાહિત્યના આભૂષણ સમાન બની રહી છે. કરવા બેઠા હશો ત્યારે આ વિડીયો આપને ખૂબ જ જે મહત્વપૂર્ણ અને મદદરૂપ સાબિત થશે.
સાથે જ ગુજરાતી ભાષા સાહિત્યના આવા અન્ય જે વિડીયો છે તે પણ અમે સમય સમય આપને ઉપલબ્ધ કરાવતા રહ્યા છીએ. અમણીઝ ઇન્સ્ટિટ્યૂટની આ યુટ્યુબ ચેનલ ચોક્કસ સબસ્ક્રાઇબ કરવી જોઈએ, અને સાથે જ જો આ વિડીયો આપને ઉપયોગી થયો છે તો આપના જેવા અન્ય પરીક્ષાર્થીઓ સુધી પણ આ વિડીયો પહોંચાડવો જોઈએ.